ચાલુ કરો. બોર ચોથ વ્રત અને કથા. શ્રાવણ વદ ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનારે આ દિવસે સવારે નિત્ય કર્મથી પરવારે પંકુ ચોખા અને ફૂલના હાથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એક તાણું જમવું. વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં. આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખાઈ શકાય. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. બંને સંપીને રહેતા હતા. તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા. શ્રાવણ વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા. તેમણે જતા જતા વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોર ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ગવલાને ખાંડીને રાંધી રાખજે. ભલે બા, ઘરમાં ગાયના વાછરડાનું નામ ગવલો હતું કારણ તે વાછરડાનો રંગ ઘઉં જેવો હતો. વહુ જરા મગજની નબળી હતી. તેને સમજણ પડી નહીં કે ગવલાનું ધાન કે ગાયનો વાછરડાને ખાંડવાનું. તે તો વાડામાં જઈ વાછરડાને બરાબર રસ્સી વડે બાંધી દીધો અને મારી નાખ્યો અને પછી તેની ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો. થોડી વારમાં સાસુ નાહી ધોઈ ઘેર આવ્યા. તેમણે વહુને પૂછ્યું, વહુ ગવલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો પણ ગવલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો હતો. મહા મુસીબતે તેને ખાંડીને ચૂલે ચડાવ્યો. આ સાંભળી વહુને હૈયામાં ફાળ પડી. તેમણે પૂછ્યું, નક્કી મારી વહુએ તો ગાયના ગવલાને જ કાઢીને રાંધી નાખ્યો છે? તે તો કપાળ પર હાથ પછાડતા બોલી, અક્કલી ઓથમી, મેં તને ગવલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તે વાછરડો વધેરી નાખ્યો. હાય રામ, હવે શું થશે? આજે બોર ચોથ છે. ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ? વહુ પણ આ પ્રસંગથી હપકાઈ ગઈ. પછી વહુ અને સાસુ ગવલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી અને છાનામાના બેસી ગયા. એ વખતે ગાય વાછરડા ગાય વગડામાં ચરવા ગઈ હતી. ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી. તેણે શિંગડા ભરાવી ઉકરડાને ખેડવા માંડ્યો. ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડામાંથી વાછરડો સજીવન થઈ અને ઉપકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાટલો તેની ડોકે લટકતો હતો. આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુઓના ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું. બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં. બધાએ બારણા પાસે આવીને કહ્યું, ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ અંદરથી કોઈ ઉત્તર મળ્યો નહીં. તેથી બધાને નવાઈ લાગી. કેટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો. એટલે એક બહેન બોલી, અરે આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો જુઓ તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ તો બહારની તિરાડમાંથી જોયું તો ખરેખર ગવલો જીતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો. સાસુએ બારણું ઉગાડ્યું. તેમણે સૌને આવકાર આપી સગળી વાત કહી સંભળાવી. આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી. સાસુએ કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ગવલો આજે જીતો થયો છે. પછી તેના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો. પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી, વ્રત પૂરું કર્યું. એ દિવસથી સગળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ પોષવ્રતનું વ્રત કરવાનું નિયમ લીધો. એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં.
એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. માધા ગાય માતાની પૂજા કરે છે. હે ગાય માતા, જેવા ગાય વ્રત સાંભળનાર વાંચનાર બધોને આ વ્રત કરજો.